આપની આળો છે મુજબ અહીંયા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો સફાઈ ડિપાર્ટમેન્ટ દ્વારા આ કામગીરી થઈ રહી છે અને હાલ આપણે કમલ પાર્ક રો હાઉસ વિસ્તારમાં આપની આળો છે મુજબ સંપૂર્ણપણે અહીંયાથી સફાઈ અભિયાન આદરવામાં આવ્યું છે અને એ અંતર્ગત અહીંયાથી આ સફાઈ કામગીરી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ દ્વારા થઈ રહી છે. આપ નિહાળો છે મુજબ હાલ આ ગરમીના માહોલમાં પણ એસએમસીના સ્ટાફ દ્વારા આ વિશેષ કામગીરી થઈ રહી છે અને એની સાથે સાથે આપ નિહાળો છો એ મુજબ હાલ આ વિસ્તારની અંદર પણ એકંદરે શાંતિપૂર્ણ માહોલ છે. લોકો પણ લોકડાઉનનું પાલન કરી રહેતા હોય છે ત્યારે આ સફાઈ કામગીરીની અંદર જોડાયેલા સફાઈ કર્મચારી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ આપ નિહાળો છો મુજબ અત્યારે બપોરે 1 વાગ્યાના આસપાસમાં આ ગરમીના માહોલમાં જે સેવાકીય એમની આ પ્રવૃત્તિ છે, જે સેવાકીય કાર્ય છે ત્યારે એ બાબતમાં ખૂબ જ ટફ હોય છે. આપ 1 કલાક માટે પણ બહાર ઊભા રહી શકો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર શું પરિસ્થિતિ હોય છે. ત્યારે ખાસ કરીને સાચા અર્થમાં આ જે સેવા અહીંયાથી થઈ રહી છે, આ ફરજ થઈ રહી છે. અમુક મિત્રો એવું કહેતા હોય છે કે પગાર લે છે, સેવા નથી, પરંતુ 2 કલાક આપણે ગરમીમાં ઊભા રહીને જોઈશું તો ખ્યાલ આવશે કે શું પરિસ્થિતિ હોય છે. ત્યારે સેવા અને ફરજના ભાગરૂપે 2 કલાક માટે આ ગરમીમાં જ્યારે તમે રહેશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર શું પરિસ્થિતિ હોય છે. ત્યારે આ બાબતમાં એસએમસીના તમામ સ્ટાફને અમે ખૂબ ખૂબ જીટીવી ગુજરાત ન્યૂઝ અભિનંદન પાઠવે છે. આવી જ રીતના આ સેવાકીય પ્રવૃત્તિ થતી રહે છે અને થતી રહેશે ત્યારે આ પાછળની સાઈડમાં પણ એમના દ્વારા બંને સાઈડ પર મારી સામેની આળો છે મુજબ અહીંયા એક ટ્રેક્ટર છે અને સાથે સાથે બીજું એક ટ્રેક્ટર અહીંયા ડિવાઈડર પાસે પણ રાખવામાં આવ્યું છે અને જેમના દ્વારા અહીંયાથી તમામ જે કચરાના ઢગ છે એકત્ર કરવામાં આવે છે અને આ વિશેષ કામગીરી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થઈ રહી છે. કાપોદ્રા વોર્ડની અંદર અહીંયા આગળથી આ સરસ મજાની કામગીરી થઈ રહી છે. ત્યારે આપણે આગળની તરફ વધીશું. મિત્રો, આ સાથે સાથે એસએમસીની એક એપ્લિકેશન છે જેની અંદર આપને કોઈ પણ જાતની અડચણ કે કોઈ પણ જાતની તકલીફ હોય છે તો તમે એ પણ નોટ ડાઉન કરાવી શકો છો અને